નામ છે બરાબર તમે બધાએ સાંભળ્યા જ હશે આ નામ કચ્છ અને દેવિયાની બરાબર તો આ એમની એક સ્ટોરી છે વાર્તા છે જે આપણે આ પાઠની અંદર જોવાની છે બરાબર આપણે પ્રી ટાસ્ક જોયો તેના આધારે આપણને એટલું તો ખબર પડે કે આ કોઈ પહેલાંની કહાની છે પહેલાંની સ્ટોરી છે બરાબર તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પહેલાં હું રીડ કરું છું પછી હું તમને એક્સપ્લેન કરીશ ધ દેવ્સ And Asurs were always fighting each other. The devs were from amongst the gods. The Asurs were demons. The Asurs were powerful, capable of all kind of weakness. Some of them were great rulers and mighty kings. Jo અઘરા શબ્દો કયા છે દેવસ દેવસ એટલે કે આપણને ખબર દેવો બરાબર અસુરસ અસુરસ એટલે કે રાક્ષસ ફાઇટિંગ એટલે કે ઝઘડો ઈચ અધર એકબીજા સાથે બરાબર ડેમોન્સ ડેમોન્સ એટલે પણ રાક્ષસો પાવરફુલ શક્તિશાળી કેપેબલ સમર્થ વિક્નેશ કમજોરી વિક્નેસ દુષ્ટતા બરાબર ચાલો આ ફકડામાં શું કહ્યું છે ધ દેવસ એન્ડ અસુરસ વેર ઓલવેઝ ફાઇટિંગ દેવો અને અસુરો શું કરતા હતા ઓલવેઝ એટલે કે હંમેશા લડતા રહેતા હતા ફાઇટિંગ ઇચ અઢર એટલે કે એકબીજા સાથે દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા જ રહેતા હતા

રાક્ષસો હતા ધ અસુર્સ વેર પાવરફુલ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકનેસ અસુરો જે હતા રાક્ષસો જે હતા અસુરો બરાબર તે કેવા હતા પાવરફુલ એટલે કે શક્તિશાળી હતા એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકનેસ એટલે કે અને દરેક પ્રકારની દુષ્ટતા આચરવા સમર્થ હતા અસુરો કેવા હોય છે નોર્મલી આપણે જોયા જ હોય છે કે ખરાબ વ્યક્તિ કેવા હોય છે ગમે તે પ્રકારનું કાર્ય તે કરી શકતા હોય છે તો રાક્ષસો અહીંયા કેવા હતા અસરો કે દરેક પ્રકારની દુષ્ટતા આચરવા માટે સમર્થ હતા સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ તેમાંના કેટલાક મહાન શાસક ગ્રેટ રૂલર એટલે કે મહાન શાસક એન્ડ માઇટી કિંગ્સ મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે ફકડો આપણે જોયો તેના અંદરથી કયા પ્રશ્ન નીકળી શકે તો જોઈ લો પહેલો પ્રશ્ન હુ વેર ઓલવેઝ ફાઇટિંગ અગેન્સ્ટ ઇચ અધર બીજો હુ વેર ધી ગોડ્સ એન્ડ હુ વેર ધી ડેમોન્સ ત્રીજો વોટ ઇઝ said અબાઉટ ધી asuras એન્ડ અસુર્સ ઇન ધીઝ પેસેજ વોટ is said અબાઉટ ધી અસૂર્સ ઇન ધીઝ પેસેજ એટલે કે આ ફકડામાં અસુરો વિશે શું કહેવામાં આવ્યું છે બરાબર આપણા આ ફકડાના અંદરથી ત્રણ પ્રશ્ન નીકળશે નેક્સ્ટ પેરેગ્રાફ ઇન ધેર ફાઇટ વિથ ડેવ્સ ધ અસુર્સ હેડ એન્ડ એડવાન્ટેજ ધે હેડ ઓન ધેર સાઈડ

શુક્રાચાર્ય એક વ્યક્તિનું નામ છે ટીચર એટલે કે ગુરુ શિક્ષક બરાબર સેન્ટ એટલે કે સંત રિસ્ટોટ એટલે કે પુનર્જીવિત કરવું બરાબર ફોર્મુલા પ્રયોગ અગેન્સ્ટ તેમના વિરુદ્ધમાં બેટલ એટલે કે ઝઘડા લડાઈના અંદર તેમના વિરુદ્ધમાં ગ્રેટ એટલે કે મહાન જો વિદ્યાર્થી મિત્રો આ ફકડામાં શું કહેવા માંગે છે ઇન ધેર ફાઇટ વિથ ધેવ એ ધ અસુર હેડ એન એડવાન્ટેજ જો આપણા આગળના ફકડાની અંદર જોયું કે દીવો અને અસુરો વચ્ચે હંમેશા લડાઈ ચાલતી હતી બરાબર તો આ બંનેના ઝઘડાની અંદર દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો દેવોની અંદર તો શક્તિ હતી જ પણ અસુરો એ લોકો કરતાં વધારે શક્તિશાળી હતા અને દેવો સાથેના યુદ્ધની અંદર અસુરોને એક લાભ હતો શું લાભ હતો તે જુઓ ધે હેડ ઓન ધેર સાઈડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર તે લોકોને અંદર હતા તેમના પક્ષે કોણ હતું તે કે ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય હુ ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા કોણ હતું શુક્રાચાર્ય મહાન સંત અને ગુરુ હતા હું ન્યૂડ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ જેઓ મૃત વ્યક્તિઓને ડેડ પીપલ એટલે કે મૃત વ્યક્તિઓને ફરી પુનર્જીવિત કરવા માટેના મંત્ર અથવા તો પછી મેજિક ફોર્મ્યુલા મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા જાદુઈ પ્રયોગ જાણતા હતા હી રૂસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ હુ હેર કિલ્ડ ઇન ઇન ધી બેટલ અગેન્સ્ટ ધી દેવ દેવો દેવો સાથેના યુદ્ધમાં માળિયા ગયેલા કેટલાય અસુરોને તેમણે અસુરોને તેમણે પુનર્જીવિત કર્યા હતા જુઓ દેવ અને અસુરો વચ્ચેની જે લડાઈ ચાલી રહેલી હતી તેના અંદર દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો કયો લાભ હતો તેમની પાસે એક શુક્રાચાર્ય નામના મહાન સંત અને ગુરુ હતા જેઓ મૃત વ્યક્તિને શું કરી શકતા હતા પુનર્જીવિત કરી શકતા હતા તેનો મંત્ર તેઓ જાણતા હતા અને તેના કારણે તેઓએ દેવ સાથેના યુદ્ધ દેવો સાથેના યુદ્ધની અંદર જેટલા પણ અસુરો મૃત્યુ પામે તેને મંત્ર દ્વારા ફરી પુનર્જીવિત કર્યા હતા બરાબર આ ફકડાના અંદરથી તમને કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જુઓ પહેલો વોટ એડવાન્ટેજ અસુરસ હેવ કયા ફાયદા અસુરોને હતા બીજો વટિત શુક્રાચાર્ય નો શુક્રાચાર્ય શું જાણતા હતા ત્રીજો હુ વોઝ શુક્રાચાર્ય શુક્રાચાર્ય કોણ હતા બરાબર આટલા ફકડા તમ આટલા પ્રશ્ન આ ફકડામાંથી તમને પૂછાઈ શકે છે બરાબર ચાલો હવે આપણે આગળનો ફકડો જોઈએ ધ દેવ્સ ડીડ નોટ હેવ બધી હુ ન્યુ ધેટ મંત્ર દેવોની અંદર એવું કોઈ ન હતું જેમને આ મંત્રના વિશે જાણ હોય ધે વેન ટુ ધેર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ એન્ડ સોટ હિઝ હેલ્પ But Brihaspati says, I do not know the science of giving life to the dead. Only Shukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. We have nobody with us to undertake such a difficult task.

આવો મંત્ર જાણતા હોય કે જેનાથી મળેલા વ્યક્તિઓને જીવતા કરી શકાય એવો કોઈ મંત્ર દીવોના અંદર જાણનાર વ્યક્તિ ન હતો ધી વેન ટુ ધેર ચીફ એડવાઇઝર તેઓ તેમના મુખ્ય સલાહકાર કોની પાસે કે બૃહસ્પતિ એડવાઇઝર બૃહસ્પતિ એન્ડ શોર્ટ હિઝ હેલ્પ શોર્ટ એટલે કે મદદ માંગવી બરાબર તેઓ પોતાના મુખ્ય સલાહકાર ચીફ એડવાઇઝર એટલે કે મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ માગી બટ બૃહસ્પતિ સેડ આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગીવીંગ લાઈફ ટુ ધી ડેથ પરંતુ બૃહસ્પતિએ કહ્યું મૃત પામેલા વ્યક્તિઓને પુનર્જીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી સાયન્સ ઓફ ગીવીંગ લાઈફ એટલે કે કઈ રીતે મળેલા વ્યક્તિઓને જીવટા કરવા તેની વિદ્યા વિશે હું જાણતો નથી શુક્રાચાર્ય નોઝ ફક્ત ફક્ત અને કોણ જાણે છે છે આ શુક્રાચાર્યને જ તેની જાણ બધી ફ્રોમ યોર સાઈડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હી સ્ટુડન્ટ એન્ડ લર્ન ધી સિક્રેટ જુઓ બૃહસ્પતિ શું આઈડિયા આપે છે તમારામાંથી કોઈ તેમની પાસે જઈ તેમના વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય જાણી લેવું જોઈએ સિક્રેટ લર્ન્ડ સિક્રેટ એટલે કે આ જે રહસ્ય છે કયું રહસ્ય જે મૃત વ્યક્તિ થઈ ગયા હોય તેમને ફરીથી પુનર્જીવિત કરવા બરાબર આ જે સિક્રેટ છે આ જે મંત્ર છે તે તમારામાંથી કોઈ એક શુક્રાચાર્ય પાસે એ ના વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય જાણી લેવું જોઈએ બરાબર જુઓ હવે પેલા જે દેવો બૃહસ્પતિ પાસે મદદ માગવા ગયા હતા તે લોકો શું કહે છે તે વી હેવ નો બડી વિથર્સ ટુ અન્ડરટેક સચ એ ડિફિકલ્ટ ટાસ્ક શું કહે છે આવું અઘડું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ પણ વ્યક્તિ એવો નથી બટ વી feel ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ choice ફોર this પર્પઝ પર્પઝ એટલે કે હેતુ બરાબર કાર્ય કામ માટે તો શું કહે છે તેઓ અમારામાંથી આવું અઘરું કાર્ય કરી શકે એવો કોઈ અમારી અંદર છે નથી બટ વી ફીલ ધેટ પરંતુ અમને લાગે છે શું લાગે છે ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઈસ ફોર હિઝ પર્પઝ તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે બૃહસ્પતિ થોટ ફોર વાઇલ સીડ યસ લેટ કચ્છ ગો થોટ એટલે કે વિચાર કરવો બૃહસ્પતિ થોડી વાર માટે વિચાર કરે છે અને કહે છે યસ લેટ કચ્છ ગો હા કચ્છને જવા દો બૃહસ્પતિનો પુત્ર કચ્છ બૃહસ્પતિ તેને શું કરવા માટે મોકલે છે ત્યાં વિદ્યા શીખવા માટે કઈ વિદ્યા જે શુક્રાચાર્ય જાણતા છે કે મૃત વ્યક્તિઓને જીવતા કઈ રીતે કરી શકાય તે વિદ્યા શીખવા માટે કોને મોકલે છે કચ્છને મોકલે છે બરાબર જુઓ આ જે આપણે ફકડો જોયો તેમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે પહેલો વોટ ડીડ બૃહસ્પતિ એડવાઈઝ ધ્સ ટુ ડુ બીજો બૃહસ્પતિ ત્રીજો વટ ડીડ ધ ડેવ ફીલ બરાબર આ ફકડામાંથી તમને ત્રણ પ્રશ્ન પૂછાઈ શકે છે આગળનો ફકડો આપણે જોઈએ ધ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ડેમ હિસર્વિસ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ As his, as his disciple for as long as is necessary to learn the science of rising the dead. Serve him with all devotion. You may also be friendly with Deviani, his beautiful daughter, that will help you in attaining your object. જુઓ આ ફકડાના અંદર શું કહેવા માંગે છે તે જુઓ ધ દેવ્સ कॉल्ड કચ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર देम હિઝ સર્વિસ દેવ દેવલો દેવોએ કચને બોલાવીને પૂછ્યું શું પૂછ્યું આસ્ક હિમ પૂછ્યું ઇફ હી કુડ રેન્ડર देम હિઝ સર્વિસ કે તે આ કામ માટે તેની સેવા આપી શકે કે nahi એટલે કે તે ત્યાં शुक्राचार्यને ત્યાં શીખવા માટે જશે કે નહીં ધીસી ગો ટુ शुक्राचार्य એન્ડ બી વિથ Him એઝ હિસ ડિસિપલ ફોર અ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ શું કહે છે તેઓ શું કહે છે તેઓએ કહ્યું शुक्राचार्य પાસે જા અને બી વિથ Him અને જરૂર હોય ત્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તું શું કરજે તેમના શિષ્ય તરીકે ડિસિપલ એટલે કે શિષ્ય બરાબર ડિસિપલ એટલે શું શિષ્ય ત્યાં જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહીને મૃત્યુ મૃત પામેલા વ્યક્તિઓને કઈ રીતે પુનર્જીવિત કરવાના હોય તે વિદ્યા શીખીને આવ હિમ વિથ ઓલ ડિવોશન ડિવોશન એટલે શું પૂરા ભક્તિભાવથી ડિવોશન એટલે શું પૂરા ભક્તિભાવથી પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરજે યુ માય યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દિવ્યાની હિઝ બ્યુટિફુલ ડોટર જુઓ શુક્રાચાર્યની પુત્રીનું નામ શું છે દિવ્યાની તો તેઓ શું કહે છે કચ્છને કે તું પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરજે તેમની સુંદર પુત્રી દિવ્યાની સાથે પણ મૈત્રી કરજે ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેઇનિંગ યોર ઓબ્જેક્ટ તે તારો હેતુ સિદ્ધ કરવામાં તને મદદરૂપ થશે બરાબર આ જે આપણે પકડો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જુઓ પહેલો વોટ ડીડ ધ દેવસ રિક્વેસ્ટ કચ્છ બીજો ટ ડીડ ડેવ્સ અડવાઈઝ કચ્છ બરાબર આ બે ફકડા તમને આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે છે આપણે આગળ જોઈએ ટુ ડૂઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન હી ટુક લીવ ઓફ ધ ડેવ્સ એન્ડ વેન ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ ધ ગ્રેટ સેજ ડિવાઈ રિવાઇઝડ હિ With all kindness, O great teacher, said Kach, I am Kach, the son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevni Vidya at your feet. Are you the son of Brihaspati? Asked Shukracharya if you if so what can i teach you that your father can't anyway you have come to me in search of knowledge i shall be happy to help you in whatever way i can i shall be at your service from now on said kush પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન મિશન એટલે કે કાર્યની અંદર પ્રોમિસ એટલે કે વચન આપવું જુઓ શું કરે છે કચ્છ પ્રોમિસ કરે છે એટલે કે વચન આપે છે શું વચન આપે છે કે તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે તે બનતું બધું જ કરી છૂટશે એવું તે વચન આપે છે બરાબર હી ટુક લીવ ઓફ ધી દેવ્સ એન્ડ વેન ટુ શુક્રાચાર્ય હેરમિટેજ હેરમિટેજ એટલે કે આશ્રમ તે શું કરે છે હવે તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ તે મહાન સંતે તેનું ભાવપૂર્વક શું કર્યું સ્વાગત કર્યું ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ જુઓ તે ત્યાં પહોંચે છે અને પછી શું કહે છે ઓ ગ્રેટ ટીચર હે મહાન ગુરુ સેડ કચ્છ કચ્છ કહે છે શું કહે છે હે મહાન ગુરુ આઈ એમ કચ્છ હું કચ્છ છું ધ સન ઓફ બૃહસ્પતિ હું બૃહસ્પતિનો પુત્ર છું આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ્સ મને તમારો શિષ્ય થવા માંગુ છું હું તમારો શિષ્ય થવા માંગુ છું એટલે કે હું તમારો વિદ્યાર્થી થવા માંગુ છું આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફિટ શું કહે છે ફીટ એટલે કે ચરણોમાં બરાબર ઈગળ એટલે કે વધારે પડતી ઉત્સુકતા હોવી બરાબર નોલેજ એટલે કે જ્ઞાન બરાબર તો શું કહે છે તે હું તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે આતુર છું જુઓ કચ્છ કેટલી હોશિયારીથી આશ્રમમાં જાય છે ત્યાં તેનું વેલકમ કરવામાં આવે છે અને તે ત્યાં જઈને કોને મળે છે શુક્રાચાર્યને અને શું કહે છે હું કચ્છ બૃહસ્પતિનો પુત્ર સાચું જ બોલે છે એ જુઓ જૂઠું બોલીને નથી જોતો અને પછી શું કહે છે હું તમારા ચરણોમાં સંજીવની વિદ્યા શીખવા માગું છું અને તેના માટે હું ખૂબ જ આતુર છું બરાબર તો જુઓ હવે શું પ્રશ્ન કરે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ આસ ધી શુક્રાચાર્ય શુક્રાચાર્ય પૂછે છે કે શું તું બૃહસ્પતિનો પુત્ર છે ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન શું કહે છે અગર જો તું બૃહસ્પતિનો જ પુત્ર છે તો હું તને શું શીખવી શકું જે તારા તો તારા પિતા તને ન શીખવી શકે એવું હું તને શું શીખવી શકું એમ કે જે તારા પા પિતા તને ન શીખવી શકે બરાબર આઈ સેવ સોરી એક લેટર બોલે એની વે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ શું કહે છે પછી જે હોય તે પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે આઈ સેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન શું કહે છે શુક્રાચાર્ય મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં આનંદ થશે એમ એટલે કે ભલે એમ તારા પિતા પાસે તું જે શીખી શકે તે પણ એવું શું છે એમ પછી ફરી પોતે જ એવું કહે છે કે કંઈ વાંધો નહીં એમ જે હોય તે તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં મને આનંદ થશે આઈ સેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સીટ કચ્છ કચ્છ શું કહે છે હવે અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું બરાબર જુઓ આ જે આપણે ફકડો જોયો તે ફકડામાંથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે એક વોટ ડીડ કચ્છ પ્રોમિઝ ધી દેવ્સ બીજો હાઉ ડીડ શુક્રાચાર્ય વેલકમ કચ્છ બીજો પ્રશ્ન શું છે હાઉ ડીડ શુક્રાચાર્ય વેલકમ કચ્છ ત્રીજો વોટ ડીડ કચ્છ રિક્વેસ્ટ શુક્રાચાર્ય ચોથો પ્રશ્ન વોટ ડીડ શુક્રાચાર્ય ટેલ કચ્છ વેન હી કમ ટુ નો ધેટ હી વોઝ બૃહસ્પતિ સન બરાબર તો આટલા પ્રશ્ન આ ફકડામાંથી તમને પૂછાઈ શકે છે આપણે આગળ જોઈએ યુ નીડ નોટ ટુ ડુ નોટ નોટ ડુ એની હેવી વર્ક હિયર શીડ શુક્રાચાર્ય યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી જંગલ યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય

કે હું અત્યારથી જ તમારી સેવામાં હાજર છું આમ કહ્યું તેથી હવે શુક્રાચાર્યને કહે છે યુ નો યુ નીડ નોટ ટુ ડૂ એની હેવી વર્ક શું કહે છે કે તારે અહીં કોઈ શ્રમ કરવાની હેવી વર્ક એટલે કે શ્રમ કરવાની હેવી કામ કરવાની જરૂરત નથી યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી જંગલ વનમાંથી જંગલ એટલે કે વન તે કે વનમાંથી ફૂલો લાવવાનો પુષ્પો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર એન્ડ સેક્રિફિશિયલ ફાયર શું કહે છે કે તું મને શેકિફિશિયલ ફાયર એટલે કે યજ્ઞ માટે બરાબર ફાયરવુડ એટલે કે લાકડા તો હવે એને બીજું શું કહે છે તું યજ્ઞ માટે મને લાકડા પણ લાવી આપી શકે છે એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ અને તું મારી ગાયોને સંભાળ રાખી શકે છે લુક આફ્ટર એટલે કે સંભાળ રાખવી ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફીડ ગ્રીઝિંગ એટલે કે ચડવા માટે લઈ જાવ અને ફીડ એટલે કે તેઓ હવે ધળાઈ જાય ખાઈને ચડવા માટે આપણે લઈ જાય તો પછી ઢળાઈ જાય ને તો તેવી રીતના તો એને શું કહે છે ત્રીજું કામ અને તું મારી ગાયોની સંભાળ પણ રાખી શકે છે તેમને બહાર ચડવા લઈ જાય તે ઢળાઈ જાય ત્યાર પછી ફરી પાછી લઈ આવવાની એમ આ કામ પણ તું અહીંયા કરી શકે છે તારે વધારે શ્રમવાળું કામ કરવાની જરૂરત નથી આમ કરીને એને આ ત્રણ કામ સોંપે છે બરાબર આગળ આઈ સેલ ટ્રાય ટુ ડૂ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સીડ કચ્છ કચ્છ શું કહે છે તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ બરાબર વિદ્યાર્થી મિત્રો મિત્રો આ છઠ્ઠા ફકડાના અંદરથી તમને બે પ્રશ્ન નીકળી શકે છે એક વોટ કાઇન્ડ ઓફ વર્ક ડીટ શુક્રાચાર્ય અસાઇન ટુ કચ્છ બીજો વોટ ડીટ કચ્છ એસ્યુડ શુક્રાચાર્ય બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી જ જોઈએ આગળના વિડીયોમાં આગળનું જોઈશું થેન્ક યુ